सोमनाथ शॉपिंग ना सड़कता प्रश्न माटे ट्रस्ट ना जनरल मैनेजर ना हाथ उचा। विश्व प्रसिद्ध सोमनाथ मंदिर खाते आवेला सोमनाथ शॉपिंग सेंटर ना वेपारियों नी मांगणी अने रजूआतो मुद्दे आज रोज वेपारियों अने परिवार नी महिलाओं अने बाळकों ट्रस्ट ना जनरल मैनेजर ने खोड़ो पाथरीने आज जी शॉपिंग सेंटर ना सड़कता प्रश्न अंगे ट्रस्ट तरफ थी बे त्रण दिवस में उच्च अधिकारियों साथे चर्चा करीने जवाब आपवा कहेलू हतु। ते बाबते आज रोज शॉपिंग सेंटर ना वेपारी परिवार साथे ट्रस्ट ने फरी आज जी करवा गया हता। त्यारे ट्रस्ट ने स्थानिक वेपारियों नी महिलाओं पोताना परिवार नी परिस्थिति अने आजीविका माटे आजीजी करी हती। पण सोमनाथ ट्रस्ट ना जनरल मैनेजर के जेमना चेरमेन आपणा पीएम साहेब छे ते एवुं कहे छे के आमा अमारुं कंई पण चाले नहीं, हूँ आगळ एस गीर सोमनाथना ने वात करीने बे दिवसमां जवाब आपुं छुं, तेम कहीने हाथ ऊंचा करी दीधा हता। हवे जोवानुं रह्युं के वेपारीओ आगळ केवा पगला लेशे ए जोवानुं रह्युं। ए सोमनाथ ट्रस्टनुं ऑफिसे गयेला तो ત્યાં અમે બધા ખોરું પાથરી ને સાહેબ આગળ માંગ્યું કે સાહેબ અમે અહીંયા જાળી માટે આવ્યા, આજે જાળી બંધ છે એ કારણ કે અમે 108 જેના છીએ, અમે અમારો કશું ધંધા નહીં, અમારા ઘરના ગુજરાન કઈ રીતના કરી, અમે સ્કૂલની ફ્રી કરીએ કે છોકરાઓની ભણતર કરીએ કે ઘરના પૂરા કરીએ, અમે કઈ રીતના બધું અમે પૂરું કરું, જેને એક દુકાન ઉપર હોય એ ધંધા કરતું હોય, એક દુકાન ઉપર તો અમારે ધંધાય નથી, તો ઘરનું પૂરું પણ નથી થતું, અમે વ્યાજે રૂપિયા લઈને કેટલાક વ્યાજે લઈએ, કેટલાક અમે ભરી શકતા નથી, અત્યારે 5 રૂપિયા જે 3 દિવસથી બોની નથી થઈ। અમને કીધું સાહેબે કે તમને અમે મંગળવારે ફાઇનલ જવાબ આપશું, તો અમે મંગળવારની રાહ જોઈએ, પછી મંગળવાર પછી આગળ કંઈ પણ અમે ડગલું કરશું। હું ચાવડા ભાવિન સોમનાથ શોપિંગ સેન્ટરનો એક વેપારી છું। આજથી 4 દિવસ પહેલાં અમે સોમનાથ ટ્રસ્ટને રજૂઆત કરેલી છે કે અમારા ધંધા રોજગારને બાબત જે જાળી બંધ કરેલી છે તેના માટે અમે રજૂઆત માટે ગયા હતા, તો અહીંયા જનરલ મેનેજર શ્રી ચાવડા સાહેબે અમને કે ટૂંક સમયમાં અમે ઉપરીને ઉપર જાણ કરીને આનો નિર્ણય લેવા માટે શક્ય એટલા પ્રયત્ન કરશું। ત્યારબાદ આજે 4 દિવસ થઈ ગયા છે તેમ છતાં કોઈ જવાબ ન આવતા, આજે અમે સૌ શોપિંગના મહિલા અને બાળકોને સાથે લઈને ચાવડા સાહેબની ઓફિસે જનરલ મેનેજર ટ્રસ્ટીની ઓફિસે અમે ગયા છીએ, જ્યાં મહિલા મોરચો સૌથી આગળ હતો, ત્યારબાદ અમે પુરુષો પણ એમની સાથે ગયા છે, ત્યાં તેમણે મહિલા મોરચાએ જનરલ મેનેજર સાહેબ સાથે ચર્ચા ઉકેલી છે, જેમાં એમણે આજીજી પણ કહી દીધી, પોતાનો ખોળો પાથરીને આજીજી કહી દીધી છે કે સાહેબ અમારા ધંધા રોજગાર બંધ થઈ ગયા છે, જેના કારણે અમારી આજીવિકા નથી ચાલતી, અમારા ઘરના ખર્ચા નથી ઉપડતા, બાળકોની સ્કૂલોની ફી નથી ઉપડતી, તો જનરલ મેનેજર સાહેબનો ફરી પાછો એ જ જવાબ હતો કે હું આમાં કંઈ કરી શકું તેમ નથી, મારે ઉપર રજૂઆત કરવી પડશે। ત્યારબાદ એમણે એક બાહેંધરી આવી तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।